हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय मामादेव। आपणी ड्रॉइंग बुक में तो बधा चित्रों कम्प्लीट थई गया छे। अने हवे जो तमारे एकादा भी कोई चित्र बाकी होय तो सरस मस्त मजाना दोरीने कलर पूरीने कम्प्लीट करी राखजो। ज्यारे पण मगावीए त्यारे तमे पूरी करेली होय तमारी ड्रॉइंग बुक तो साइन थई छे। ओके, तो आज हूँ तमने एक वस्तु चित्र छे, पदार्थ चित्र छे, ए ओवरलेप वाळू छे। ओवरलेप एटले एका बीजा ऊपर आवे तेने ओवरलेप कहेवाय छे। जो आ प्रमाणे छे, देखे छे आ कलर वाळू, ए ओवरलेप वाळू छे। हवे एनी अंदर चोरस ने पाणीनो प्यालो ने बरणी ने एवुं बधुं अंदर आपेलुं छे। एक वोटर बेग छे, રોજિંદા વપરાશના સાધનો છે। જો આ પાણીનું માટલા જેવો શેપ છે છે। હવે આ એક ગ્લાસ છે, આ પણ ગ્લાસ છે। હવે આ બરણી છે, આ એક નાનો ગ્લાસ છે, એકબીજા ઓવરલેપ વાળો છે। જો આ પાણીનું માટલું છે એની ઉપર અહીંયા ગ્લાસ છે તો માટલું પાછળથી અડધો ભાગ નથી દેખાતો, એ રીતના ઓવરલેપ વાળો છે। તો તે ઓવરલેપ વાળું તમે કોઈ પણ ચિત્ર દોરી શકો છો, જેમ કે ફૂલ અને પાન એકબીજા ઉપર આવે તે રીતના ઓવરલેપ કરી શકો છો। પતંગિયું છે એ તમે એકબીજા ઉપર રાખો અને ડ્રો કરો તો એ ચાલે। પણ તમારે આમાં તો હું તમને એક, તમે જ્યારે ફ્રી હો તો આવી રીતના એક ડ્રો કરજો ઓવરલેપવાળું ચિત્ર, સરસ મસ્ત મજાનું। અને એની અંદર તમે શેડિંગ શીખજો, જો હું અહીંયા તમને શીખવાડું છું એ પ્રમાણે અલગ અલગ લાઇનમાં છે, જો છે આ બધા। તો આ તમે ક્યારે પ્લેન આગળ પણ તમારી ડ્રોઈંગ બુકની અંદર આવે તો આ પ્રમાણે તમે કરી શકો। તમને પ્લેન ચિત્ર આપેલું હોય તેની અંદર તમે આવી રીતના કલર પૂરી શકો, કોઈ બીજું ચિત્ર તમે તમારું દોર્યું હોય અને એમાં પણ તમે તમારે આવી જ રીતના કલર પૂરવા હોય, ઓવરલેપવાળું ચિત્ર હોય, જેમ કે ત્રિકોણ, ચોરસ, વર્તુળ, એ છે આપણે ભૌમિતિક આકારો, એ એકબીજા ઉપર આવતા હોય છે અને ઓવરલેપ કરતા હોઈએ છીએ। એમાં બધા પાર્ટમાં આપણે અલગ અલગ કલર પૂરતા હોઈએ છીએ ને એવું આવે છે, એ પ્રમાણે છે। તો આમાં તમારે આ પ્રમાણે શેડિંગ કરવા હોય તો પણ ચાલે। ચાલો તો એ હું તમને શીખવાડું છું। સરસ મસ્ત મજાના અલગ અલગ કલરથી તમારે અલગ અલગ બધા પાર્ટની અંદર કલર પૂરીને કમ્પ્લીટ કરવાનું છે। કેલિગ્રાફી નોટની અંદર તમે સરસ મસ્ત મજાનું આવું એક ચિત્ર દોરજો અને બધા પાર્ટની અંદર તમે સરસ મસ્ત મજાના કલર પૂરજો। ક્યાંય ક્રોસ લાઇન છે, સીધી લાઇન છે, આડી લાઇન છે, બધી તમારે સ્કેલની મદદથી મસ્ત મજાની બધી લાઇનો કરવાની છે। આ પ્રમાણે આખા પૂરા પાર્ટની અંદર તમારે કલર કમ્પ્લીટ કરવાનું છે। હું થોડું થોડું બધામાં તમને શીખવાડી દઉં, એ પ્રમાણે બધામાં તમારે કરવાનું છે, બરોબર। અહીંયા હું થોડું થોડું તમને નમૂના પ્રમાણે બતાવું છું, પણ તમારે આખું કમ્પ્લીટ કરવાનું છે હો। પ્રેક્ટિસ કરજો તમારી કેલિગ્રાફીની નોટની અંદર। વિક જો અહીંયા શેડિંગ વાળો છે ભાગ, તે બતાવું છું કે તેની અંદર આપણે પહેલા કલર પૂરી દઈએ, સરસ કલરની પ્રેક્ટિસ થઈ ગઈ છે તમારે લોકોને, ગોળ ગોળ ફેરવતું જવાનું છે। એ પણ આછું રહી ગયું હોય તો સીધે જ ફરી વખત પૂરી દેવાનું। આ પૂરા ભાગની અંદર આપણે પીળો કલર પૂરી દીધો, હવે તેની અંદર કેસરી કલરનું શેડિંગ આપેલું છે, જો હું તમને બતાવું છું। જો આ બાજુ છે તો આપણે પણ એવી જ રીતના લાઇટ લાઇટ ડાર્ક ડાર્ક શેડિંગ આપશું।
આગળ આવતા આવતા એકદમ સરસ લાઈટ લાઈટ આ પ્રમાણે શેડિંગ પણ આપી શકો છો. હવે તમને બીજું એક શેડિંગ શીખવાડું છું. કલર તમે કોઈ પણ લેશો તો ચાલશે, તમારા ફેવરેટ કલર. હવે આપણે એકદમ આછો દૂધિયા પૂરીએ છીએ, એની અંદર પછી આપણે થોડું બીજું શેડ કરશું. આ પ્રમાણે સરસ ગોળ ગોળ ફેરવવાની આપણે કલરની તો પ્રેક્ટિસ તમારા લોકોને થઈ ગઈ છે. કે પણ ખાચામાં લાઇનની બાજુમાં ટચ થયું હોય ન થયું હોય તો સરસ મસ્ત મજાનું સરસ લાઇન આપી, આછું ખાટું કે હોય તો એક સરખો સરસ કલર પૂરીને. હવે આપણે એની ઉપર લાઇટ ડાર્ક કલરનું શેડિંગ કરીએ. કે આપણે આછો દૂધિયા પૂર્યો છે, હવે એની ઉપર થોડો ડાર્ક કલર લઈએ બ્લુ. થોડું આ પ્રમાણે જે આગળ કર્યું છે એ જ પ્રમાણે બાર બારની સાઈડ જે બોર્ડર છે ત્યાં આપણે બહુ ને એકદમ સરસ લાઈટ લાઈટ જેવું દેખાશે. દેખે છે અહીંયા થોડું આછું દેખે છે અહીંયા ખાટું. હવે એમાં ડોટ ડોટ કરવાના છે છૂટા છૂટા આ પ્રમાણે. આ પ્રમાણે ડોટ ડોટ દેખાય છે ને એ પ્રમાણે કરવાનું છે. પછી એક તમને સરસ બીજી તમને શીખવાડું છું શેડિંગ છે. આ પ્રમાણે તમારે ગુચવડા ગોળ 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 ગુચવડા જ કરવાના છે. સરસ મસ્ત મજાના. જો મેં અહીંયા આગળ જેમ જેમ હું આગળ જાઉં છું તેમ તેમ આછા આછા થતા જાય છે, ડાર્ક ડાર્ક એટલે કે બહુ ઓછા એકદમ સરસ આછા આછા. જો એકદમ સરસ હળવાથી અને એકદમ આછા આછા. આ પ્રમાણે સરસ આછા આછા ઉપર જતા એકદમ આછું આછું તમારે એટલે કે લાઈટ લાઈટ. જો આ ભાગમાં હજી થોડું મને ઓછું ડાર્ક લાગે છે તો ફરી એક વખત તમ આપી દઈએ. આ બાજુ અહીંથી તમને ડાર્ક ડાર્ક દેખાય છે. હા, કોઈ કલર લઈ શકો તમે, તમારા ફેવરિટ કલરથી કરી શકો છો. તેવી જ રીતના પાછું હું એક કરું છું, એ જ પ્રમાણનો શેડ છે.
નીચે આવતા એકદમ આછો આછો થઈ જશે. જોજો જો અહીંયા ફરી એક વખત પાછું બીજી વાર લઈએ આપણે, એટલે થોડો ડાર્ક દેખાય. આ પ્રમાણે શેડિંગ કરવાનું છે. બધા પાર્ટની અંદર તમારે લાઈનો પણ અલગ અલગ કરવાની છે, કે ત્રાસી લાઈન છે, સીધી લાઈન છે, ઊભી લાઈન છે, એ પ્રમાણે. આખા ભાગમાં કન્ટિન્યુ પૂરી કરવાની છે, બરાબર. પાટમાં આખી કન્ટિન્યુ પૂરી કરવાની છે. આ ભાગમાં આખી કન્ટિન્યુ પૂર્ણ જ કરવાનું છે. જો આ એક બે આ ત્રણ આ ચાર શેડિંગ શીખવાડે, એ પણ તમે બીજી વાર તમે લઈ શકો છો બીજા કલરથી. આખું ચિત્ર આમ કમ્પ્લીટ કરવાનું છે. જો આ પ્રમાણે બધી લાઈન ત્રાસી છે, ઊભી છે, અલગ અલગ શેપમાં છે, એ પ્રમાણે કન્ટિન્યુ તમારે સરસ મસ્ત મજાનું ચિત્ર દોર્યું અને એમાં કરવાનું છે. જો મેં તમને અહીંયા શેડિંગ શીખવાડ્યા, તો તમે કોઈ પણ ચિત્ર એવું ઓવરલેપવાળું દોરી શકો. કદાચ તો મેં તમને અહીંયા નમૂનામાં છે એવું પણ દોરશો તો પણ ચાલશે. જો આ શેડિંગ છે એક, અહીંયા અલગ 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 લાઇટ ડાર્ક છે, બધી લાઈન આપેલી છે. આ અહીંયા મેં તમને કેસરીનો પીળાનો શેડિંગ શીખવાડેલો. તો આવું એક ચિત્ર સરસ મસ્ત મજાનું તમારી કેલિગ્રાફીની નોટની અંદર દોરીને, તમે આ ચિત્ર દોરવું એવું નથી, કોઈ બીજા પદાર્થ ચિત્ર લઈ શકો છો તમે. હા, કે ગોરો છે, પાણીનો લોટો છે, ગ્લાસ છે, એ લઈ શકો. ભૌમિતિક આકારમાં જોઈએ તો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, એ પણ લઈ શકો છો. આવી રીતના એકબીજા ઉપર ઓવરલેપ કરી અને આ પ્રમાણે શેડિંગ કરી અલગ અલગ થી તમારે કમ્પ્લીટ કરવાનું છે ચિત્ર. ઓકે, થેન્ક યુ.